માંજલપુરના એમએલએની કાર સળગાવવા મામલે ધારાસભ્યએ માનવતા દાખલતા કરી છે. એમએલએ યોગેશ પટેલે કાર સળગાવનારા વિધર્મીને માફ કર્યો હતો. આરોપીના ઘરની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને માફ કરવામાં આવ્યો હતો. આરોપીને માફ કર્યા બાદ ધારાસભ્ય યોગેશ પટેલનું નિવેદન સામે આવ્યું. આરોપી મોહમ્મદ અનીશ મોહમ્મદ નિફ દારૂવાલા સામેનો જે કેસ છે તે પરત ખેંચ્યો છે તેવું યોગેશ પટેલે નિવેદન આપ્યું. આરોપીના પરિવારની પરિસ્થિતિ બરાબર નથી એટલે કેસ છે તે પરત ખેંચવામાં આવ્યો. આરોપીના પિતાની તબિયત સારી નથી રહેતી. આરોપીના પરિવારને ધ્યાનમાં રાખીને તેને માફ કરવામાં આવ્યો છે. 27 જાન્યુઆરી 2022 રોજ આરોપીએ કાર સળગાવી હતી. કાર સળગાવવાની રાવપુરા પોલીસ સ્ટેશને ફરિયાદ પણ દાખલ થઈ હતી. મારી માલિકીની ઇનોવા કાર જીજેસિક્સ કેડી 8373 વર્ષોથી હું જુબલીબાગ પાસે પાર્ક કરું છું. તારીખ 27/1/22 રોજ મોડી રાતે એક વ્યક્તિએ ગાડી સળગાવી. પોલીસે એને પકડેલો બી છે. એની પર અમે કેસ બી કરેલો અને રાવપુરા પોલીસ ચોકીમાં 8305/2 આ કેસ 22 ચાલતો હતો. આ કેસ ચાલવા પર છે. પરંતુ આ જે મુસ્લિમ બિરાદર છે એ મુગલવાડામાં દારૂવાલા મેન્શનમાં રહે છે. એના બાપાની સ્થિતિ બહુ ખરાબ છે. કદાચ આ કેસમાં 7 વર્ષની સજા થાય તેઓ એવી કલમો હતી. પરંતુ ગરીબ માણસ ઉપર સમા થવી જોઈએ હું માનું છું કે જો કદાચ એને સજા થઈ હોત એટલે કેસ ચાલી ગયો હોત ને સજા 7 વર્ષની થઈ હોત તો એનું કુટુંબ બહુ વિખરાઈ ગયું હોત. પરંતુ દયા રાખવી જોઈએ નાના માણસ ઉપર. કોઈ આપણાથી ભૂલચૂકથી પણ એને કોઈ બી સજા ના થાય એવું મારું માનવું છે. માટે મેં કેસ પાછો કહી દીધી.